હેલો ફ્રેન્ડ, આજે આપણે જનરલ નોલેજની બુક વિશે માહિતી મળીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર, જનરલ નોલેજ માટે જીકે માટે કઈ બુક સારી? તો આજે આપણે આ ત્રણેય લેટેસ્ટ એડિશન છે 2022નું, એમાં હું તમને ત્રણેય બુક વિશે માહિતી જણાવી દઈ, એક બે ચેપ્ટર વિશે તમને જણાવી દઈ અને બધાની ઇન્ડેક્સ પણ તમને બતાવી દઈ, જેથી કરીને તમને ખ્યાલ આવે. અને મારા મત અનુસાર પણ તમને જણાવી દઈએ કે આ ત્રણમાંથી કઈ બુક તમારે તાજેતરમાં જો તમારે લેવી હોય તો લઈ શકો છો. અહીંયા હું તમને જણાવી દઉં, આ જનરલ નોલેજની વર્લ્ડની બુક્સની બુક છે, આ લિબર્ટી પ્રકાશનની બુક છે જ્ઞાનદીપ જનરલ નોલેજ, અને એક આ કાઝીસરની બુક છે ગુજરાત જનરલ નોલેજની બુક છે. હવે ત્રણેયમાં હું તમને સૌપ્રથમ તો ઇન્ડેક્સ બતાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કઈ કઈ માહિતી આપેલી છે અને કેવી કેવી અપડેટ આપેલી. સૌપ્રથમ તો અહીંયા ગુજરાત જનરલ નોલેજ વિશે જણાવી દઉં, એક અભ્યાસ છે, શહેજાદ કાઝીસરની બુક છે, સારામાં સારી બુક આવે છે. એટલે વિડીયોની એન્ડ સુધી જોવી નથી, જેથી કરીને તમને ત્રણેય બુકમાં તફાવત ખ્યાલ આવે અને તમને એ પણ ખ્યાલ આવે કે કઈ બુક તમારે જો તાજેતરમાં લેવી હોય તો તમે લઈ શકો છો. અહીંયા તમે આની ઇન્ડેક્સ જોઈ શકો છો. અહીંયા શહેજાદ કાઝીસરમાં સૌપ્રથમ ગુજરાતની માહિતી બધી આપેલી છે, જનરલ નોલેજ, ક્વિઝ, વસ્તી, ભૂગોળ, ઇતિહાસ એવી કરીને બધી માહિતી આપેલી છે. અહીંયા બીજું તમે જોયું છે, ગુજરાતના જિલ્લા પણ અલગથી આપેલા સારા માહિતી, અને ગુજરાતના જિલ્લા વિશે થોડી માહિતી પણ અલગથી આપેલી છે. અહીંયા બીજું તમને જણાવી દઉં, ગુજરાત સાંસ્કૃતિક વારસો તેનામાં સારો એવો આપેલો છે. પછી અહીંયા તમે ગુજરાતી સાહિત્ય પણ આપેલું છે અને વિજ્ઞાનના ક્વેશ્ચનો પણ બધા આવેલા, ધોરણ 5-10ના પાઠ્યપુસ્તકો છે સામાજિક વિજ્ઞાનના, પછી વિજ્ઞાન ટેકનોલોજીના છે એના પણ માહિતી બધી આપેલી છે. પછી ભારતના જનરલ નોલેજ વિશે માહિતી આપેલી, સૌપ્રથમ વ્યક્તિઓ હોય છે, મહિલાઓ હોય, ભારતમાં શું શું સૌપ્રથમ બનેલું એ બધી માહિતી અહીંયા આપેલી છે. ભારતના ભૂગોળ વિશે પણ માહિતી આપેલી સારી એવી. પછી અહીંયા તમે જોઈ શકો છો, ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો પણ આપેલો છે, મધ્યકાલીન આધુનિક આવી રીતના ત્રણેય આપેલું છે, અને જાહેર વ્યવહારના ઓનલાઈનર ક્વેશ્ચનો આપેલા છે, અને મહત્ત્વના દિવસો જે આખા વર્ષના હોય છે તે આપેલા છે, અને કોમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. અહીંયા બીજું તમે જોઈ શકો, બંધારણ પણ આપેલું છે, સુધારાઓ આપેલા છે, બહુમતીના પ્રકાર આપેલા છે, અને આ સંસ્થાઓ જે પરીક્ષામાં પૂછાતી તે આપેલી છે. અને આમાં સારી એવી યોજનાઓ બહુ સારી આમ બુકમાં આપેલી છે, ભારત અને ગુજરાતની અલગ અલગ યોજનાઓ બધી આપેલી છે, અને તાજેતરના 2022ના જે કાર્યક્રમોની યોજનાઓ હતી તે પણ આમાં આપેલી છે, અને 2022નું મંત્રીમંડળ આપેલું છે, અને તાજેતરમાં જે પદ અધિકારીઓ છે લેટેસ્ટ તે આપેલા છે. હું તમને એક બે ચેપ્ટર અહીંયા બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો, ગુજરાત વિશે જનરલ નોલેજ વિશે, એક અભ્યાસ વિશે, ગુજરાત વિશે તરત એક માહિતી બધી આપેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો, અને આમાં મેપ દ્વારા પણ સારું એવી માહિતી બધી ડિટેલમાં આપેલી છે, અહીંયા તમે એ જોઈ શકો છો. આ બુકમાં ચેપ્ટર બતાવવાની જ મહત્વ છે કે તમને ખ્યાલ આવે કઈ બુકમાં કયા કયા ચેપ્ટર આવેલા છે. અહીંયા હું તમને બીજી પણ માહિતી જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બધી માહિતી અહીંયા આપેલી છે. આ ગુજરાતી વિશે માહિતી આપેલી જોઈ શકો, ઇતિહાસ વિશે પણ સારી એવી માહિતી આ બુકમાં આવેલી છે, અને જિલ્લાની પણ આમાં બહુ સારી માહિતી આપેલી છે. જો તમે એક બુક ખરીદશો તો આમાં ગુજરાત અને ભારતનું પણ સારું એવું બધું કવર થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના બધી માહિતી આપેલી છે, આવી રીતના આ બધી બુકમાં માહિતી છે તે પણ હું તમને જણાવી દઉં. બીજી કઈ કઈ માહિતી અહીંયા આપેલી છે, અહીંયા તમે જોઈ શકો, અહીંયા જીપીએસસી અને ક્લાસ 3 બંને માટે કામ આવે એવી બધી ભારતની ભૂગોળ વિશે પણ સારી એવી માહિતી બધી આપેલી છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો. એટલે આ બુક એક સારી એવી બુક છે, આમાં મેક્સિમમ બધી ડિટેલની સારી એવી માહિતી બધી આપેલી છે, અને યોજનાઓ તમે જોઈ શકો છો આવી રીતના યોજનાઓ કોષ્ટક દ્વારા આપેલી છે બધી. હવે બીજી તમને જણાવી દઉં, જ્ઞાનદીપ જનરલ નોલેજની બુક આવે છે, આ લિબર્ટી પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવે છે, અને આ કલર બુક આવે છે એટલે વાંચવામાં પણ સારી તમને એમ લાગે કે ના કલરિંગ બુક છે. અને અહીંયા તમે જોઈ શકો છો આમાં પણ બધા એક ટોપિક આપેલા છે, જે કાઝીસરના આપેલા છે, ગુજરાત આપેલું છે, ગુજરાત વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે, ભૂગોળ, અર્થવ્યવસ્થા, પછી આવી રીતના અહીંયા તમે જોઈ શકો સંતો અને બધા અલગ અલગ વિભાગ કરીને બધું મૂકેલું છે, અને અહીંયા ભારતનો પરિચય આપેલો છે, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનું સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ, પંચાયતી રાજ અર્થવ્યવસ્થા, પછી ભૂગોળ તને અહીંયા આપેલું છે બધું, કોમ્પ્યુટર વિશે થોડીક માહિતી આપેલી છે, સામાન્ય જ્ઞાન એટલે સાયન્સ અને ટેકનોલોજી વિશે થોડીક માહિતી આપેલી છે, અને લેટેસ્ટ પદ અધિકારો અને વર્તમાન વિશે બે જે છે બજેટને એ બધું આમાં આપેલું છે. અહીંયા હું તમને બતાવી દઉં કે કઈ કઈ બુક આમાં માહિતી આવેલી છે, આવી રીતના એક આ કલરિંગ બુક છે, અહીંયા તમે જોઈ શકો ગુજરાતની માહિતી, પણ આમાં એટલી બધી ડીપમાં માહિતી નથી આપેલી, ફેક્ટ ડેટામાં વધારે આપેલું છે આ બુકમાં. શહેજાદ કાઝીસરમાં વધારે ડિટેલમાં માહિતી આપેલી છે, આમાં મેક્સિમમ જે છે ફેક્ટ ડેટા હોય તે જ આમાં બધી ટોપિકના આપેલા છે. આવી રીતના એક આ ટોપિક છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તેના વિશે પણ માહિતી આપેલી છે, અને ભારતના ભૂગોળ વિશે આવી રીતના જે બધું હોય તેના વિશે માહિતી આપેલી છે, આ તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતના વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમને ખ્યાલ આવે કે કઈ કઈ બુક તમારે લેવી, જેથી કરીને તમારે જો બુક સ્ટોર હોય તમને એ પણ ખ્યાલ આવે કે ત્રણમાંથી કઈ બુક સારી છે. આમાં પણ બધું કલરિંગ અને ડ્રોઈંગ સાથે આપેલું છે એટલે આ બુક પણ સારી છે, પણ આ ફેક્ટ ડેટા વધારે છે આમાં. પછી એક આપણે જે બધા વ્યક્તિઓ પાસે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પાસે હશે, ભારતની જનરલ નોલેજ વિશેની બુક છે, વર્લ્ડ બુક્સની બુક છે, પણ મેક્સિમમ આ બુક કરતાં હું તમને આગળની જે પહેલી બુક મેં તમને બતાવી જનરલ નોલેજની એમાં સારા એવા ડેટા આપેલા છે, આ બુક છે પણ આમાં પણ સાવ ફેક્ટ ડેટા જ આપેલા છે, એટલી બધી ડીપમાં માહિતી આમાં નથી આપેલી. ગુજરાતનું આપેલું છે, ગુજરાતનો ઇતિહાસ આપેલું છે, ભૂગોળ, અર્થતંત્ર અને ગુજરાતમાં વિવિધ જે હોય કાર્યક્રમો અને બધું આપેલું છે, સાહિત્ય આપેલું છે, ભારત અને વિશ્વની માહિતી આપેલી છે, ભારતનો ઇતિહાસ આપેલો છે,
ત્રણ અલગ અલગ વિભાગ કરીને આપેલો છે. અર્થવ્યવસ્થા આપેલી છે, રાજ્યવ્યવસ્થા બંધારણ આપેલું છે, ભારતની ભૂગોળ આપેલી છે અને ભારતનું અર્થવ્યવસ્થા અહીંયા આપેલું છે, સાંસ્કૃતિક પરિચય આપેલો છે, ભૂગોળ આપેલું છે, સામાન્ય ભૂગોળ જે આપણે સામાન્ય વિજ્ઞાન ટેકનોલોજીની બુક હોય છે તેમાં આપણે વિશ્વની માહિતી પણ આમાં આપેલી છે, અને રમત ગમત યોજનાઓ, કોમ્પ્યુટર અને ગાંધીજીને એવી રીતે બધી જે માહિતી આમાં આપેલી છે. હવે આ બુકમાં જે અપડેટ માહિતી છે એ જ બધી આવેલી છે, પણ આમાં જે ગુજરાત અને ભારતની માહિતી છે તે એમાં સારી એવી માહિતી છે, પણ આમાં અપડેટ કરેલું જ છે બધી. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના કોષ્ટક દ્વારા આપેલું હોય છે, અને આમાં પણ સારી એવી માહિતી બધી કવર થાય છે. પણ મેક્સિમમ તો આ બુક જે છે એ ફેક્ટ ડેટામાં પણ વધારે જ છે, એટલી બધી ડીપમાં નથી, પણ આ પણ તમે લઈ શકો છો. આ ત્રણમાંથી તમે કોઈ પણ બુક લઈ શકો છો, પણ મારા મત અનુસાર તમને હું જણાવી દઉં કે તમારે છે જ કાજીની બુક લ્યો તો એ વધારે સારું, કારણ કે મેક્સિમમમાં ડીપમાં વધારે માહિતી સારી બધી આમાં આપેલી છે. આ બુક જે છે અત્યારે લેટેસ્ટ આવેલી છે, પહેલાં જે હતી એ બુકમાં ખાલી ગુજરાતનું નોલેજ જ હતું, પણ આ વખતે એમાં ભારત અને બધું કવર સારું એવું કરેલું છે, એટલે આ બુક સૌથી વધારે સારામાં સારી છે. જો તમે નવી બુક લેવા માગતા હોય તો તમે આ બુક લઈ શકો છો, અને આ બુકમાં તમને સારું એવું ડિસ્કાઉન્ટ તમને મળી જશે. એક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈએ, ત્યાં જઈને તમે જોઈન કરી અથવા કોન્ટેક નંબરમાં કોન્ટેક કરી આ ત્રણમાંથી જે બુક તમારે મગાવી હોય તે તમે મગાવી શકો છો. એમાં સારું એવું ડિસ્કાઉન્ટ મળશે અને ફ્રી કુરિયર ચાર્જમાં તમારા ઘરે પહોંચી જશે. આવી રીતના એક આ વિડીયો હતો. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરો, વિનંતી. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.